સોનાના ઈંડા એક સમયની વાત છે એક ગામમાં એક કિસાન રહેતો હતો આ કિસાન બહુ જ ગરીબ હતો દિવસ રાત પોતાની ખેતીમાં મજૂરી કરીને કિસાન પોતાનું ગુજરાન ચલાવતો એક દિવસ ખેતરમાંથી ઘરે પાછા વળતી વખતે કિસાનને એક મરઘીનું બચ્ચું મળ્યું કિસાન આ મરઘીના બચ્ચાને પોતાના ઘરે લઈ આવ્યો કિસાનના ઘરે મરઘીનું બચ્ચું ધીમે ધીમે મોટું થવા લાગ્યું અને એક દિવસ જ્યારે સવારે કિસાન ઉઠીને જોવે છે તો આ મરઘીએ સોનાનું ઈંડું આપ્યું હતું કિસાન તો સોનાનું ઈંડું જોઈને ખૂબ રાજી રાજી થઈ જાય છે તે આ સોનાના ઈંડાને બજારમાં વેચીને પૈસા લાવે છે બીજા દિવસે પણ જ્યારે કિસાન મરઘીને દાણા નાખવા જાય છે તો તેણે જોયું કે આજે પણ મરઘીએ સોનાનું ઈંડું આપ્યું છે કિસાન આ ઈંડાને પણ બજારમાં વેચીને પૈસા લાવે છે અને હવે તો મરઘી રોજ રોજ સોનાનું ઈંડું આપતી હતી. કિસાન રોજ રોજ આ સોનાના ઈંડા વેચીને ધનવાન બની ગયો હતો. એક દિવસ કિસાનના મનમાં વિચાર આવ્યો આ મરઘી રોજ સોનાનું ઈંડું આપે છે તો તેના પેટમાં કેટલા બધા સોનાના ઈંડા હશે રોજ રોજ એક એક ઈંડું લેવા કરતાં લાવને બધા જ ઈંડા એક લઈ લઉં આવું વિચારીને કિસાન એક ચાકુ વડે મરઘીના પેટને ચીરી નાખે છે પણ મરઘીના પેટમાંથી તો એક પણ ઈંડું નથી નીકળતું અને કિસાનને તો ભારે પછતાવો થાય છે તેને માથું પકડીને રોવાનો વારો આવે છે. કિસાનને પણ પોતાની ભૂલ સમજાય છે કે વધારે લાલચ કરવાથી તેણે બધું ગુમાવ્યું. તો બાળકો જો તમને આ વાર્તા ગમી હોય તો આવી બીજી વાર્તાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ